राजकोट वीर सावरकर आवास में पाणीनी समस्या सर्जाई छे। 1044 आवास होवा छतां पण नथी मळती पाणीनी सुविधा। आवास योजना में महिला द्वारा विरोध करवामां आव्यो। कोर्पोरेशन कई ज सांभळतुं न होवानो आक्षेप लगावामां आवी रह्यो छे। छेल्ला 7 वर्षथी पाणीनी समस्या होवानो अहींनी स्थानिक महिलाओ जणावी रही छे। राजकोट में एक तरफ भाजपा शासकों पानी नी कोई समस्या नहीं तेवू कहे छे, परंतु राजकोट नी वीर सावरकर योजना जे छे आवास योजना छेल्ला 7 वर्षथी आ पानी छेल्ला 7 वर्षथी आ पानी नी समस्या छे। अत्यारे महिलाओ देखारो करी रही छे। महत्वनी वात ए छे के महिलाओ आने पहला पण वाहन रोकी विरोध कर्यो हतो। छेल्ला 7 वर्षथी नथी रूडा सांभळतुं नथी कोर्पोरेशन। आपणे महिलाओने पूछे शुं समस्या छे? ઘણી બધી સમસ્યા છે। સૌથી પહેલામાં પહેલો પ્રશ્ન છે પાણીનો, લિફ્ટનો પ્રશ્ન છે, બીજી કેટલી પબ્લિક થી અમુક ત્રાસ હોય, ભાડાવાળી પબ્લિક થી ત્રાસ હોય, કેટલા બધા પ્રશ્નો છે। સૌથી વધુ પાણીની સમસ્યા ભાજપ એમ કહે છે કે નથી, તો તમારે ત્યાં કઈ સમસ્યા છે? અમારે પાણી છે જ નહીં તો સમસ્યા જ રહી ને કાયમી ધોરણે પીવાના પાણીના આ જેદુની સોસાયટી બનાવી છે। આજે 7 વર્ષ થયા, ત્યારથી અત્યાર સુધી બધા પાણી પીવાનું પાણી વેચાતું જ લઈને ભરે છે। તમને પૂછું છું કેટલા પાણી વેચાતું લેવું પડે છે ને કેટલા વર્ષથી સમસ્યા? આંતરે લેવી પડે, બોટર લેવી પડે છે અને પીવાના પાણી બોટર આંતરે લેવી પડે છે અને 200 રૂપિયાની કાયમ ટાંકો નખાવો પડે છે। માજી તમને પૂછું છું, આજે અત્યારે વિરોધ કરવા તમે પણ આવ્યા છો, પાણીની શું સમસ્યા છે? પાણી અમે વેચાતું લઈ ને પીએ, કાંઈ અમારે 5 જોડા તો 1 બોટલ કાંઈ અમે 7 વર્ષ થા અમે પાણી અમને અમે સાથો લઈએ ને 4 દીઠા પાણી આવ્યું નતું કાંઈ લાવ્યું। બેન આપને પૂછવા માંગીશ કે ફરી આની કોઈ રજૂઆત કોઈ સાંભળતું જ નથી, અગાઉ કરી છે? કોઈ સાંભળતું નથી, અમે કેટલા બધી જગ્યાએ રજૂઆત કરી લીધી, RNC માં કરી દીધી અને રૂડામાં પણ કરી દીધી છે અને આપણે આ મુંજકા અમારા ગામમાં આવ્યા હતા એમાં પણ અમે જાણ કરી દીધી, પણ ક્યાંય કોઈ અમારી સાંભળતું જ નથી એમ કહે ને। તો આ સૌથી પહેલી રાજકોટની આવાસ યોજના બની હતી અને છતાં તમે આ દુઃખી કેમ છો? દિવાળી પહેલી દિવાળી આવી જાય, મીઠા પડી લઈને તો કે પહેલી દિવાળી કઈ નઈ, જનરલ બસ વાતું જ મોટી મોટી સૌથી મોટી વાત એ છે કે અત્યારે જે પાણીનો વિરોધ થઈ રહ્યો છે, અહીંયા હું કેમેરામેન ને કહીશ પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે। સૌથી મહત્વની વાત એ છે કે પોલીસનો બંદોબસ્ત અહીં ગોઠવાયો છે કે વિરોધ કરે। 2 વર્ષ પહેલા આ જ સોસાયટીની મહિલાઓએ જે દેખાડો કર્યો હતો અને વાહન રાખ્યો હતા એને કારણે અત્યારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને જે રાજકોટ શહેરને એવું કહેવાય છે કે પાણીની સમસ્યા નથી, અહીંયા આ સાબિત કરી બતાડે છે કે જે વીર સાવરકર આવાસ યોજના છે ત્યાં વિરોધ છે અને પોલીસનો પહેરો છે, આ બહુ સૂચિત કહી જાય છે। સત્તાવાળાના દાવા સાચા કે આ મહિલાઓનો પોકાર સાચો એ બહુ મહત્વની વાત છે। કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે ધર્મેશ વૈદ, રાજકોટ।